હિમાલયા પ્યોરિફાઈંગ નીમ ફેસ વોશે કર્યો માય ફર્સ્ટ પ્રિમ્પલના ત્રીજા ચરણમાં પ્રવેશ. ભારતની મુખ્ય ફેસવોશ બ્રાન્ડ હિમાલયા પ્યોરિફાઈંગ નીમ ફેસ વોશે આજે અમદાવાદના સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ સ્કૂલમાં પોતાની દેશવ્યાપી કેમ્પેન માય ફર્સ્ટ પિમ્પલના ત્રીજા ચરણમાં પ્રવેશ કર્યો. માય ફર્સ્ટ પિમ્પલ એક અનોખી પહેલ છે જેનો ઉદ્દેશ 13-17 વર્ષના ટીનેજર્સને જોડવાનો છે. તેના પાછળ બ્રાન્ડનો ઈરાદો ટીનેજર્સની વધતી ઉંમર દરમિયાન સામે આવતી ભાવનાત્મક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવાનો છે, જેમાં પિમ્પલ પણ સામેલ હોય છે. અમદાવાદમાં થયેલ આ ઇવેન્ટમાં 200થી વધારે છોકરીઓની ભાગીદારી જોવા મળી. મોટિવેશનલ સ્પીકર રુઝાન ખંપાતાએ આ અવસર પર ગેસ્ટ સ્પીકરના રૂપમાં ઉપસ્થિત થઈને કાર્યક્રમની શોભા વધારી હતી. એક ભાગીદારીપૂર્ણ સત્રના માધ્યમથી રુઝાને છોકરીઓ સાથે વાતચીત કરી અને ટીનેજ દરમિયાન શારીરિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ ઉપરાંત જિંદગીના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની પોતાની કહાની સંભળાવી. આજે જે હિમાલય પ્રોડક્ટ છે નીમ ફેસ વોશ સ્પેશિયલી ફોર પિમ્પલ્સ, એનું નામ છે માય ફર્સ્ટ પિમ્પલ. જ્યારે બાળકોને ફર્સ્ટ પિમ્પલ થાય છે, દીકરીઓને ફર્સ્ટ પિમ્પલ થાય છે, ત્યારે એ લોકોને કેવું ફિલિંગ આવે છે અને એ લોકો કેવા ઘણીવાર મુરઝાઈ રહે છે, ડિપ્રેશનમાં રહે છે, લોકો એમને ઉડાવે છે, એટલે એ લોકોનો કોન્ફિડન્સ ખોઈ બેસે છે. એટલે આજે પર્પસ એ હતો કે આપણે ખુલીને બોલવાનું છે કે પિમ્પલ કંઈ ખોટી ચીજ નથી, પિમ્પલ ઇઝ યોર ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ યોર પ્યુબર્ટી. એટલે આ તો આપણી બહેનો માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. અને જોડે જોડે આજે જે હિમાલયનું જે ફેસ વોશ, ખાસ નીમ ફેસ વોશ છે, નેચરલ છે, એન્ટીબેક્ટેરિયલ છે, એ સ્પેશિયલી આના માટે યુઝ થાય છે, એની વાત કરવાની હતી. જોડે બાળકો જોડે દીકરીઓ જોડે એ શેરિંગ કર્યું કે ભાઈ તમે તમારી લાઈફમાં આગળ શું કરવા માગો છો, કોન્ફિડન્સ કેવી રીતે કરાય, આગળ આવી શકે, તમે લાઈફમાં કઈ રીતે બીજા લોકોને મદદરૂપ થઈ શકો છો. અને સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે બહેનોની વાત કરીએ છીએ, દીકરીઓની વાત કરીએ છીએ, તો એ લોકોએ બધા જોડે સાથે હલીમલી અને આપણા ભારત દેશનું કઈ રીતે નામ કરે એનું ડિસ્કશન થયું. અને સ્પેશિયલી જે હિમાલયના અલગ અલગ પ્રોડક્ટ્સ છે, જેને કે ફેસ વોશ લો, ક્રીમ લો, બોડી લોશન, એ બધી એ લોકોને લાઈફમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે છે એનું ડિસ્કશન થયું.